જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય. આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા તથા માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળશું. મિત્રો, તારીખ 24 ફેબ્રુઆરી 2024 શનિવારે માઘ પૂર્ણિમા છે. આ દિવસે લલિતા વિદ્યા જયંતી પણ છે. આ પૂર્ણિમા મઘા નક્ષત્રમાં આવતી હોવાથી આ પૂર્ણિમાને માઘ પૂર્ણિમા કે માઘી પૂર્ણિમા કહે છે. આપણા હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે માઘ માસની પૂર્ણિમા એ જીવનની બધી જ અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા જો કરવામાં આવે તો જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે. આથી જ આ પૂર્ણિમાને અપૂર્ણતા દૂર કરનારી પૂર્ણિમા કહી છે. મિત્રો, માઘ મહિનો એ ખૂબ જ શુભ અને મંગલકારી છે, જે ભગવાન શ્રીહરિ વિષ્ણુનો માતા લક્ષ્મીનો અતિ પ્રિય માસ છે. આથી આ મહિનામાં જે કોઈ કાર્ય કરવામાં આવે, જેમ કે વ્રત, પૂજા, સ્નાન, દાન, ધ્યાન, કોઈ પુણ્ય કાર્ય, શુભ માંગલિક કાર્ય, તે ઉત્તમ પુણ્ય ફળ આપનાર છે, તે ફળદાયી નીવડે છે. આથી જ આ પૂર્ણિમાને અતિ પૂર્ણ ફળ આપનારી કહેવામાં આવી છે. આ દિવસે ચંદ્રમાનો આકાર પૂર્ણ ખીલેલો હોય છે, તે 16 કળાએથી ખીલેલો હોય છે. આથી જ આ તિથિને પૂર્ણિમા કહેવાય છે. મિત્રો, આ દિવસે પવિત્ર નદી, ત્રિવેણી સંગમ, તીર્થસ્થળ તથા ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. પૂર્ણિમાના દિવસે પૃથ્વી પરના દરેક તીર્થસ્થળનું જળ એ ગંગા જળ સમાન બની જાય છે. આથી જ પૂર્ણિમાના દિવસે પવિત્ર જળાશય કે તીર્થસ્થળમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે. જો આ દિવસે ગંગા સ્નાન, પવિત્ર જળાશય કે તીર્થસ્થળમાં જળાશયમાં જો સ્નાન કરવામાં આવે તો પાપનો નાશ થાય છે, જીવનમાં પવિત્રતા આવે છે. જે કોઈ વ્યક્તિ પવિત્ર નદી કે તીર્થસ્થળોમાં ગંગા સ્નાન કરવા નથી જઈ શકતા તો તેમણે આજે પૂર્ણિમાના દિવસે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી તીર્થસ્થળોમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, પૂર્ણિમાના સ્વામી એ ચંદ્રમા છે. ચંદ્રમાના સ્વામી એ ભગવાન મહાદેવ છે. આથી પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પણ પૂજા કરવી. પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે મા પાર્વતીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ મહાદેવ છે, જે માત્ર એક લોટા જળ ચઢાવવાથી તે પ્રસન્ન થઈ જાય છે. તેના ભક્તોના તમામ દુઃખ અને કષ્ટને હરી લે છે. આથી જ તો તે ભોળાનાથ કહેવાયા. આમ ભોળાનાથની પૂજા આ દિવસે કરવાથી મા પાર્વતી પણ પ્રસન્ન થશે. મા પાર્વતી એ જગતજનની છે, મા અન્નપૂર્ણા પોતે જ છે. આથી મા પાર્વતીની પ્રસન્નતાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. આ દિવસે ભોળાનાથના મંદિરે જઈ, શિવાલયે જઈ શિવલિંગને જળ અર્પણ કરવું. જળમાં કાચું દૂધ, બીલીપત્ર, કાળા તલ, ધતુરાનું ફૂલ, આકડાનું ફૂલ અને શક્તિ અનુસાર દ્રવ્ય ચઢાવી ધૂપ દીપ આરતી કરી અને ભોળાનાથની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ મહાદેવ, તમે મને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરો. સંસારના તમામ દુઃખ, દર્દ, સંકટ હે ભગવાન ભોળાનાથ હરી લો. આ રીતે ભોળાનાથની પૂજા કરવાથી, પ્રાર્થના કરવાથી ભોળાનાથ તેના ભક્તોના તમામ દુઃખ દર્દ હરી લેશે, તેનો જન્મ ફેરો સુધારી દેશે. માટે જ પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂર્ણિમાની સાંજે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ. દર્શન કરીને ચંદ્રમાને દૂધ, ખીર કે પતાસાનો પ્રસાદ ધરાવો. ચંદ્ર દર્શન કરવા. ચંદ્રદેવ એ પૂર્ણિમાના દિવસે તેની શીતળતા અમી વર્ષા પૃથ્વી પર વરસાવે છે. આથી આ દિવસે ચંદ્રદેવના દર્શન કરવાથી જીવનમાં શીતળતા અને પવિત્રતા આવે છે, માનસિક સુખ શાંતિ મળે છે. જે વ્યક્તિ માનસિક રીતે અસ્તવ્યસ્ત હોય, માનસિક રીતે બીમાર હોય, ગુસ્સો તણાવ ખૂબ જ વધારે પડતા હોય તો તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના દર્શન જરૂર કરવા જોઈએ. ચંદ્રદેવને જળનું અધર્ય આપવું. આમ ચંદ્રદેવના દર્શન કરવાથી મન શાંત થાય છે, એકાગ્રતા વધે છે, ગુસ્સો અને માનસિક તણાવ ઓછો થાય છે તથા પૂર્ણિમાના દિવસે ઘરના રસોડે ખીર બનાવી પ્રસાદ ધરી અને સહપરિવાર સાથે લેવાથી ઘરમાં સંપ અને એકતા જળવાઈ રહે છે. પૂર્ણિમાના દિવસે દેવ મંદિરે જઈ દર્શન કરવા, ગુરુદેવ માતા પિતાના આશીર્વાદ લેવા,
શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, કનકધારા સ્તોત્રના પાઠ કરવા તથા ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી. મિત્રો, આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનું, કથા સાંભળવાનું મહાત્મ્ય છે. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની પૂજા કરી કથા સાંભળવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે, મંગલતા આવે છે, શુભતા આવે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આથી જ દર મહિનાની પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથા જરૂર સાંભળવી તથા પૂર્ણિમાની તિથિ એ માતા લક્ષ્મીની અતિ પ્રિય તિથિ છે. કારણ કે મા લક્ષ્મીનો જન્મ પૂર્ણિમાની તિથિએ થયો હતો. આથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી, અબીલ, ગુલાલ, પુષ્પ, ધૂપ, દીપથી પૂજન કરવું, માતા લક્ષ્મીને ખીરનું નૈવેદ્ય ધરાવવું. મા લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે. આથી પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો ખીર બનાવી મા લક્ષ્મીને ખીરપુરીનો પ્રસાદ ધરાવો. મા લક્ષ્મી પ્રસન્ન થશે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપશે. પૂર્ણિમાના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો, કારણ કે આપણા શાસ્ત્રોમાં પૂર્ણિમાના વ્રતને શ્રેષ્ઠ વ્રત કહ્યું છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અખૂટ પુણ્ય એટલે કે જે ક્યારેય ખૂટતું નથી તેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે. અનેક પાપનો નાશ થાય છે. આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આથી જ સ્ત્રીઓએ પૂર્ણિમાનું વ્રત જરૂર કરવું જોઈએ. આ દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર આવી સ્નાન અને દાન કરી પોતાની દુનિયામાં પાછા ફરે છે. આથી જ આ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, ધ્યાન, મંત્ર જપનું વિશેષ મહત્વ છે. તો મિત્રો, આ હતું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય. આ દિવસે કરાતી પૂજન વિધિ, કયા ઉપાયો કરવા, અને હવે સાંભળશું માઘ પૂર્ણિમાની સુંદર કથા વાર્તા. જો આપને પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો હવે સાંભળીએ માઘ પૂર્ણિમાની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, બોલો મા લક્ષ્મીની જય. કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન નહોતું. એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ, પરંતુ લોકોએ તેને વંધ્ય વાંજણી કહીને મેણા ટોણા માર્યા અને ભિક્ષા આપવાની ના કહી. તેનાથી તે ખૂબ જ દુઃખી થઈ. ત્યારે કોઈએ તેને 16 દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું. બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને 16 દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું. આ 16 દિવસ સુધી મા કાલી તેને સ્વપ્નમાં આવ્યા, તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણ, તને 1 દીકરો થશે, પણ તેની ઉંમર માત્ર 13 વર્ષની હશે. તે 13 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પરંતુ જો તમે પતિ પત્ની 32 પૂર્ણિમાનું વ્રત ઉપવાસ કરો તો તેની આયુષ્યમાં વધારો થશે. આ પૂર્ણિમાના દિવસે શક્ય હોય તેટલા વધારે દીવા પ્રગટાવવા, ભગવાન શિવની પૂજા કરવી. આ રીતે બ્રાહ્મણ દંપતીએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂર્ણિમાનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવે બ્રાહ્મણી ગર્ભવતી થઈ અને દેવીની કૃપાથી તેમને ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો. તેનું નામ તેણે દેવીદાસ રાખ્યું. બાળક જન્મથી જ ખૂબ જ સુંદર હતું. ખૂબ જ આનંદ અને લાડકોડથી તે બાળક મોટું થવા લાગ્યું. તે સુશીલ અને અભ્યાસ અને લેખનમાં પણ ખૂબ જ પારંગત હતું. બાળક 13 વર્ષનું થતાં જ પતિ પત્ની બંને ખૂબ જ દુઃખી થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જો તેનો પુત્ર મરી જશે તો આ તેના નજરની સામે તે આ દુઃખ નહીં જોઈ શકે. આથી તેણે દેવીદાસના મામાને બોલાવ્યા અને દેવીદાસને 1 વર્ષ માટે કાશીમાં ભણવા મોકલ્યો. 1 વર્ષ પછી તેને પાછો લાવજો તેવું તેને કહ્યું. દેવીદાસ તેના મામા સાથે ઘોડા પર સવાર થઈને નીકળ્યા. તેના મામાને આ વાતની ખબર ન હતી. બીજી બાજુ મામા ભાણેજ રાત વિતાવવા રસ્તામાં એક ગામમાં રોકાયા. તે દિવસે ગામમાં એક બ્રાહ્મણની પુત્રીના લગ્ન થવાના હતા. બ્રાહ્મણની પુત્રીના લગ્ન જેની સાથે થવાના હતા તે વરરાજાને ઘરે જ મામા અને ભાણેજ રોકાણા હતા. લગ્નનો સમય નજીક આવ્યો અને વરરાજાની તબિયત લથડી. હવે વરરાજાના પિતાને તો ચિંતા થઈ કે હવે લગ્ન કેવી રીતે કરવા. દેવીદાસ અસલ તેના પુત્ર જેવો જ દેખાતો હતો. તો વરરાજાના પિતાએ નક્કી કર્યું કે મારા પુત્રની જગ્યાએ આ દેવીદાસને જ લગ્નની ચોરીમાં બેસાડી દઉં. આમ તે બ્રાહ્મણની પુત્રી સાથે દેવીદાસના લગ્ન થયા. પછી દેવીદાસ તેની પત્ની અને મામા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. તેના સાસરિયાએ પણ તેને દહેજ તરીકે ઘણા પૈસા આપ્યા, ઘણો કર્યાવર આપ્યો.
જ્યારે તે પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં લોકોએ જોયું અને તેના માતા પિતાએ તેને જાણ કરી, તમારો પુત્ર દેવીદાસ તેની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે. આ સમાચાર સાંભળીને પહેલાં તો તે બ્રાહ્મણ બ્રાહ્મણીને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે દેવીદાસે આવીને માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે દેવીદાસના માતા પિતાએ તેને ખૂબ વહાલ કર્યો, બંનેને ગળે લગાવ્યા અને બંનેના આગમનની ઉજવણીમાં ધનેશ્વરે બ્રાહ્મણોને ઘણી બધી દાન દક્ષિણા આપી. ત્યારે શ્રી કૃષ્ણજી કહેવા લાગ્યા કે આ રીતે 32 પૂર્ણિમાના ઉપવાસથી ધનેશ્વરને સંતાન પ્રાપ્ત થયું. આથી જે સ્ત્રીઓ પૂર્ણિમાનું આ વ્રત રાખે છે તે અનેક જન્મો સુધી વૈધવ્યની પીડા સહન કરતી નથી અને હંમેશા ભાગ્યશાળી રહે છે. આ મારું વચન છે, આ મારું વરદાન છે. આ વ્રત સંતાનોને જન્મ આપે છે અને તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે, સુખ શાંતિ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે. તો મિત્રો, આ હતું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય. આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા તથા માઘ પૂર્ણિમાની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.